વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને તે માટે પગલા ભરવા બાબતે આજે અખિલ ભારતીય યુવક સંગઠનના વડોદરા દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન બળીને ખાખ થયું જેમાં કોઈની ભૂલના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર સેફટી ફાયરને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં ભૂતકાળમાં એક દુર્ઘટના હરની બોટ કાંડમાં અનેકો બાળકોએ જીવ ગુમાવ્યો હતો કોઈની લાપરવાહીને ધ્યાનમાં લઈ પ્રશાસન કેટલું સતર્ક બન્યું અને હાલ જે પ્રમાણે ઠેર ઠેર જગ્યાએ સેફ્ટી ફાયરને લઈ તપાસ ચાલે છે તે સંજોગોમાં દૈનિક પત્રની માહિતી મુજબ અમુક જગ્યાએ સેફ્ટી ફાયરના સાધનો નથી તો શું આવા સમયે લાગતા વળતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે તેવી માંગ સાથે અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠનના વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું અને કહેવામાં આવ્યું કે હાલ અમારી એક માંગ છે ફરી શહેરમાં કોઈ દુર્ઘટના ના બને તે માટે આવાસ યોજનાના મકાનો ગેમ ઝોન મોલ શાળાઓ સરકારી કચેરીઓ મેરેજ હોલ જેવા જાહેર જગ્યાએ તેમજ કોઈ જેવા દસ્તાવેજ ના હોય તેવા સંજોગોમાં લાગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા વિનંતી કરવામાં આવી હતી શર્મા એવી ઘટના દુખદ ઘટના આજે એક વાત કેવી છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે પણ એ વાતો ક્યાંક નબળી છે એવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર હરની બોટકાણ થયું અને એના પછી તંત્ર જાગ્યું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘડી એના પછી આખું તંત્ર જાગ્યું ને જે તે ઠેર ઠેર ચેકિંગ કરવા લાગી ગયા કે સેફટી અને ફાયરના સાધનો છે કે નથી અને ઘણી બધી એવા મોલ હતા કે જે મોલ સીલ કરવામાં આવ્યા મારો પ્રશ્ન તો તંત્રને એ ત્યાં જઈ રહ્યો છે કે આ જે તમે સીલ જે કર્યું છે કયા બેઝ પર કર્યું છે પહેલી તો શું ત્યાં આગળ પૂરતી સામગ્રી નથી કે તમને એક શંકા હતી કે અહીંયા પૂરતી સામગ્રી નહીં એને તમે સીલ કરો અને જે વાત જે પરમિશનની વાત આવે જે પણ સાધનોની વાત આવે છે પરમિશન આવ્યા પછી એનઓસી આપી કોને આ એક પ્રશ્ન અધિકારીઓ પર જાય છે અને જે પ્રમાણે અત્યારે જ તંત્રની કામગીરી ચાલી રહી છે એ કામગીરીને ધ્યાનમાં રહીને તમે અત્યારે કેમ રાજકોટનું કાંડ થઈ એના પછી તંત્ર જાગ્યું એટલે હવે વાત એવી છે કે અમને કોઈ પણ સેફ્ટીને લઈને જે પણ કામગીરી જોઈતી હોય તો હમણાં અમને મૃત્યુ મરવું પડશે એના પછી તંત્ર જાગશે અત્યારે તમે જો કે રેલવેની અંદર પણ રિઝર્વેશન ક્લાસમાં બી ઘણા બધા લોકો યા વિદાઉટ વિથ રિઝર્વેશન જે રિઝર્વેશન કોચની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા કરતા હોય છે હોઈ શકે ફરીવાર કોઈ રેલવે કાંડ થાય રેલવે એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગશે એટલે આજે અમારી જે માંગ છે કે જે પણ અધિકારીઓ છે કે અત્યારે જે પણ મોલની અંદર જે પણ ગેમ ઝોનમાં જે પણ પરમિશન પરમિશન લીધે લેવામાં આવી નથી એવા અધિકારી અને જે પણ સંસ્થાના સંચાલકો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ને જે તે સંસ્થા જેને સીલ કરવામાં આવે એ માટેનું આજે અમારું સરકારને આવેદન આવેદનપત્ર છે અને ભૂતકાળની અંદર આવી ફરી ઘટનાઓ ના થાય આજે દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર આવી ઘટનાઓ થાય છે અને એના પછી અમે જાગીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ અને એક તંત્ર જ્યારે આટલું તંત્ર સારું ચાલતું હોય તો ના અમે સાવચેતી રાખીને આગળ પગલાં લઈએ એટલે આજે અમારી જે માંગ છે એ માંગ એક જ છે ને કે આવનારા સમયની અંદર જે પણ મોલ હશે જે પણ ગેમ ઝોન હશે જે પણ હોલ હશે કે એની અંદર પ્રોપરલી તપાસ કરે અને જો કદાચ જે તે લાગતા ઓળખતા સંચાલકો પણ તમે સહકાર ના આપે તો એવા હોલને તમે સીલ કરો એ જ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર